સુરતના સરથાણામાં અકસ્માતનો એક વિચિત્ર ઘટના સામે આવી છે બીઆરટીએસ ના રૂટમાં રેલિંગ કૂદી જતા એક યુવક બાઇક ચાલક સાથે અથડાયો જેના કારણે બંનેના મૃત્યુ થયા દિનેશ રાણા અને સાહિલ વસાવાનું મૃત્યુ થયું છે દિનેશ રાણા મૂળ બનાસકાંઠાના રહેવાસી છે સુરતમાં ડાયમંડ નગરમાં ચાની હોટેલ હતી જ્યારે બાઇક ચાલક સાહિલ વસાવા સાડીના કારખાનામાં કામ કરતા હતા હાલ તો આ બંને મૃતકના પરિવારજનોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે સુરતના સરથાણા વિસ્તારમાં વિચિત્ર ઘટના ઘટી છે રેલિંગ કૂદી રહેલા યુવકનું પણ મોત થયું અને બાઇક પર જતા યુવકનું પણ મોત થયું છે બાઇક ચાલકના પરિવારજનો મોજૂદ છે કઈ રીતની ઘટના ઘટી મરણ જનાર સાહિલભાઈ મજૂરી કામ અર્થે ગામથી અહીંયા સુરત આવેલા પણ ગઈકાલે સાંજના ટાઈમે એને ઉલટી થવાનું કારણ હતું એ મેડિકલમાં દવા માટે જતો હતો એવામાં એક ત્યાંથી નીકળ્યો રહેતો હતો ત્યાંથી અને ત્યાંથી રસ્તા પર જતો હતો એણે બીઆરટીએસ રૂટમાં અંદર ગાડી ચલાવી અને સામેથી કોઈક બીઆરટીએસ રૂટની જે રેલિંગ આવી થઈ કૂદીને કંઈક રાહદારી માણસ અજાણ્યો માણસ આવી ગયો અને સામેથી એક્સિડન્ટ થયું તો એટલે મરણ જેવા થયેલ છે પોલીસ પોલીસવાળા અત્યારે નિવેદન લખી રહ્યા છે કઈ રીતની ફરિયાદ આપવામાં ના ના એ તો પરિવારજનોનું નામને એ બધું ડિટેલ લઈ છે બિલકુલ આ હતા જે બાઈક ચાલક તેમના પરિવારજનો હતા પરંતુ જે રીતે રેલિંગ કૂદી રહ્યા હતા એમના પરિવારજનો પણ મોજૂદ છે શું ઘટના બની સાહેબ એમાં મારો ભાઈ રહ્યો ને એ ચાની હોટલ હતી એ રૂડ રૂડ હેડ્યા હતા દારૂ પીધેલા હતા એકસોની વીસની ઝડપમાં હેડ્યા હતા દારૂ પીને બાક સોડ્યું છેડી હતી એના કારણે મોજ છું એમ છેડી દીવાવેળી વાજી એમથી આ પાછળના ભાગમાં દિવાળી વાજી એટલે હેમેજ થઈ ગઈ ઠોંડનો ઠંડ મરી ગયો એમ